સ્ટુડન્ટ આજે આપણે ગ્વાલા અસાઇમેન્ટ પેપર નંબર ત્રણના સેક્શન ડી વિશે વાત કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો કે સેક્શન ડીની અંદર તમને અહીંયા ઇન્ડાયરેક્ટ સ્પીચ આપેલી હોય છે અને ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર તમારે અહીંયા આગળ ફકરો આપેલો હોય છે અને તેને તમારે ખાલી જગ્યાના જવાબ રૂપાંતરફ કરીને અહીંયા તમારે શોધવાનું હોય છે તો તમે જોઈ શકો છો રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ સ્પીચ અને સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ અ બ્રેકેટ તો તમે અનુભવી શકો છો કે અનિલ કહે છે લેટ્સ ગો ટુ વિઝિટ અ તાજ મહેલ એટ આગ્રા ચાલો આપણે બધા આગ્રાની અંદર આવેલો તાજમહેલની મુલાકાત લઈએ સુનિલ કહે છે હાઉ શેલ વી ગો આપણે કેવી રીતે જઈશું એવો પ્રશ્ન પૂછી રહ્યો છે અનિલ કહે છે વી વિલ ગો બાય ટ્રેન આપણે ટ્રેનમાં જઈશું બધા અને સુનિલ કહે છે વોટ અ વન્ડરફુલ આઈડિયા ઇટ ઇઝ કેટલો અદ્ભુત વિચાર છે તારો તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કે લેટ્સ આપે બાળકો લેટ્સ એટલે સલાહ કહેવાય લેટ્સ એટલે સલાહ કહેવાય તો તમે સમજી શકો છો કે અનિલ આસ્કળ એટલે પ્રશ્ન પણ નથી પૂછતો ટોલ્ડ એટલે કહેતો પણ નથી અને સલાહ આપે છે સજેસ્ટેડ એટલે સલાહ આપવું એટલે તમારો જવાબ શું આવશે સજેસ્ટેડ આવશે એન્ડ ધી શુડ વિઝિટ અ તાજમહેલ એટ આગ્રા સુનિલ આ સ્કિમ હાઉ હાઉ શેલ વી ગો આપણે કેવી રીતે જઈશું મતલબ તેઓ કેવી રીતે જશે તેઓ એટલે અહીંયા વી એટલે આપણે થાય તેઓ કહે છે કે આપણે ટ્રેન દ્વારા જઈશું તો અહીંયા કહે છે વ્હીલ આવે છે ઇન્ડાયરેક્ટ સ્વીચમાં વ્હીલ આપ્યું હોય તો વ્હીલનું તમારે ડાયરેક્ટનું ઇન્ડાયરેક્ટ કરતી એ વુડ કરવું પડે તો તમે જોઈ શકો છો અહીંયા વુડ પણ જવાબમાં આપેલો છે અને સુલીલા એસ્કલેમ તો વેધર એ પ્રશ્ન સૂચક માટે વપરાય ધેટ એ વાક્યને જોડવા માટે પણ વપરાય છે અને એન્ડ એટલે અને થાય તો અહીંયા આગળ આપણે ધેટ ઉપયોગ કરીશું ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા તો હવે તમે જોઈ શકો છો કે આનો જવાબ પણ હું તમારા માટે લખીને લાવી બાળકો તો તમે જોઈ લો અહીંયા તમારા માટે બાળકો મેં જવાબ લખીને લાવી અનિલ સજેસ્ટેડ ધેટ દે શુડ વિઝિટ અ તાજમહેલ એટ આગ્રા અને સુનીલા આ સિમ હાઉ દે વુડ ગો અને અનિલ સજેસ્ટ સેડ ધેટ દે વુડ ગો બાય ટ્રેન સુનીલા એસ્કલેમ ધેટ ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા હવે છે આપણી પાસે સુતાલીસમો પ્રશ્ન બાળકો તો અહીંયા તમે જોઈ શકો છો કે જોઈન અ સેન્ટેન્સ યુઝિંગ અ કરેક્ટ કન્જક્શન ફ્રોમ ધોઝ ગીવીન ઇન અ બ્રેકેટ તો તમે જોઈ શકો છો ધ ટીચર વિલ કલેક્ટ ધ મની શિક્ષક દ્વારા પૈસા ઉઘરાવવામાં સંગ્રહિત કરીને એટલે કલેક્ટ એટલે લઈ લેવા એમ ઉઘરાવ્યા લેવા એન્ડ ધ ટીચર વિલ હેન્ડ હેન્ડ ઓવર એટલે હાથમાં આપવું ધ પ્રિન્સિપલ પ્રિન્સિપલના હાથમાં એ પૈસા આપે છે દો એટલે જો એન્ડ એટલે અને યટ એટલે પણ તો એ થશે ધ ટીચર વિલ કલેક્ટ ધ મની એન્ડ હેન્ડ ઓવર હેન્ડ ઇટ ઓવર ધ પ્રિન્સિપલ તો એનો જવાબ પણ તમે જોઈ લો તમારા માટે હું લખીને લાવી છું ધ ટીચર વિલ કલેક્ટ ધ મની એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ ધ પ્રિન્સિપલ હવે આપણો પ્રશ્ન છે તમે જોઈ શકો છો અહીંયા ભરત વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ એને ભરતને હોલમાં એટલે રૂમમાં દાખલ ન થવા દીધો હી ડીડ નોટ હેવ હિઝ હાઈ કાર્ડ તેના પાસે તેનું આઈ કાર્ડ નહોતું બિકોઝ એટલે કારણ કે શો એટલે તેથી અને દો એટલે જો તો અહીંયા થશે ભરતને એટલા માટે દાખલ ન થતી કારણ કે તેના પાસે આઈ કાર્ડ નહોતું તો તમે એનો જોઈ શકો છો હું જવાબ તમારા માટે લખીને લાવી છું તો કે છે ભરત વોઝ નોટ અલાઉડ ટુ એન્ટર ધ હોલ બીકોઝ હી ડીડ નોટ હેવ હીઝ આઈ કાર્ડ તેના પાસે તેનું આઈ કાર્ડ નહોતું તો બાળકો અહીં જોઈ શકો છો તમારો છે ઓગણપચાસ તારક શુડ વર્ખાડ હી વિલ નોટ સક્સિડ તારક મહેનત કરી અને હી વિલ નોટ તે સફળ ન થયો એટલે ઓર ઓર એટલે એટલે કારણ કે સો તેથી તેનો જવાબ પણ બાળકો તમારા માટે લખેલો છે તમે અહીંયા જોઈ શકો છો કે તારક શુડ વર્ખાડ ઓર એલ્સ હી વિલ નોટ સક્સીડ સક્સિડ હવે અહીંયા બાળકો તમે જુઓ કે તમારા માટે શું આપેલું છે કે તમે અહીંયા પચાસમાં પ્રશ્નમાં ખાલી જગ્યા આપી છે અને ખાલી જગ્યામાં ત્રણ બ્રેકેટમાં શબ્દ આપ્યા છે એમાંથી સાચો પસંદ કરીને તમારે જવાબ લખવાનો છે તો પચાસમાં હું પ્રશ્ન વાંચી રહી છું ડીડ યુ ખાલી જગ્યા ધ એલેક્ઝાન્ડર ગ્રેહામ વેલ હેઝ ફેલ હંડ્રેડ ઓફ ટાઈમ ખાલી જગ્યા અને ઇ ફાઈનલી ઇન્વેન્ટેડ ધ ટેલિફોન રિમેમ્બર નો વન હેઝ એક્ઝેક્ટલી ધ ખાલી જગ્યા ગિફ્ટ સ્કિલ એન્ડ આઈડિયા ધેટ યુ હેવ તો અહીંયા જુઓ તમે ડીડ છે ડીડ જોડે ક્રિયાપદનું કેવું રૂપ આવે બાળક કો રૂપ આવે તો અહીંયા તમે જુઓ કે નો એટલે ના અને નો એટલે વર્તમાન કાળનું રૂપ અને ન્યૂ એટલે તેના ભૂતકાળનું રૂપ તો આપણે ડીડ ભલે ભૂતકાળ છે છતાં પણ આપણે એની સાથે ક્રિયાપદનું રૂપ એટલે અહીંયા નો લખવું પડશે ધ એલેક્ઝાન્ડર ગ્રેહ વેલ ફેડ હન્ડ્રેડ ટાઈમ ટાઈમ્સ આફ્ટર એટલે ત્યાર પછી વેન એટલે જ્યારે અને બિફોર એટલે પહેલાં મતલબ તેની સફળતા પહેલાં એટલે મતલબ બિફોર રિમેમ્બર નો વન હેઝ એક્ઝેક્ટલી ખાલી જગ્યા સેમ એટલે સરખા અહીંયા સેમ એટલે સરમ અહીંયા સીમ આપેલો છે તો બાળકો તમે જોઈ શકો છો સરખા તો બાળકો આનો જવાબ પણ હું તમારા માટે લખીને લઈ છું તો તમે જોઈ શકો છો ડીડ યુ નો દેટ એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ હેડ ફેલ હંડ્રેડ ટાઈમ બિફોર હી ફાઇનલી ઇન્વેન્ટેડ ધ ટેલિફોન રિમેમ્બર નો વન હેઝ એક્ઝેક્ટલી ધ સેમ ગિફ્ટ સ્કિલ એન્ડ આઇડિયાઝ ધેટ યુ હેવ હવે તમે જોઈ શકો છો બાળકો હવે એકાવન પ્રશ્ન આવી રહ્યા છે આ એકાવન પ્રશ્નમાં કહેતા નથી પરંતુ આપણે સમજીને લખવાનું છે કે આમાં શું કહેવામાં આવ્યું છે રીચ આ વેલકમ ધ ન્યૂ સ્ટુડન્ટ્સ એટલે અહીંયા શી ગીવ અ સ્પીચ ધ સ્ટુડન્ટ્સ પ્રાઇઝ ધ વામ કોન્ફિડન્સ અને ધે ચિયર ધ રીચા તો અહીંયા કીધું છે ધ ન્યૂ સ્ટુડન્ટ મતલબ અહીંયા કર્મને આગળ લાવ્યા એટલે બાળકો આ પેસિવ વોઇસ કરવાનો છે અહીંયા તો આપણે અહીંયાથી ધ ન્યૂ સ્ટુડન્ટ્સ વેર વેલકમ અહીંયા કીધું છે વેર વેલકમ બાય કોના દ્વારા રીચા અ સી ગીવ અ સ્પીચ મતલબ અ સ્પીચ વોઝ ગીવન બાય શીનું થઈ જશે હર હવે ધ સ્ટુડન્ટ પ્રાઇઝ હર એન્ડ કોન્ફિડન્સ તો હર એન્ડ કોન્ફિડન્સ વેર પ્રાઇઝ બાય ધ સ્ટુડન્ટ અને હવે કે ધે ચિયર રીચા મતલબ રીચા વોઝ ચિયર બાય ધેનું થઈ જશે ધેમ તો બાળકો આનો જવાબ પણ હું તમારા માટે લખીને લાવી છું તમે જોઈ શકો છો ધ ન્યૂ સ્ટુડન્ટ વેર વેલકમ બાય રીચા અ સ્પીચ વોઝ ગીવન બાય હર હર વાર્મ કોન્ફિડન્સ વેર પ્રાઇઝ બાય ધ સ્ટુડન્ટ એન્ડ રીચા વોઝ ચિયર બાય ધેમ બાળકો હવે બાવન પ્રશ્ન તમે જોઈ શકો છો પ્રશ્ન આઈ ડુ નોટ ક્રિકેટ ડુ નોટ લાઈક ક્રિકેટ આઈ લાઇક ટુ પ્લે ટેનિસ આઈ રીડ મેની બુક્સ આઈ ઓલસો લિસન મ્યુઝિક બાળકોએ જ્યાં આઈ છે ને ત્યાં આગળ માય બ્રધર લખવાનો છે અને તમને ખબર છે કે આઈ જોડે ડુ નોટ મતલબ સાદા વર્તમાનકાળની રચના છે સાદા વર્તમાનકાળનું નકાર વાક્ય થયું તો જો અને આપણે સાદા વર્તમાનકાળના કરતા એક વચન નાખીએ તો ડુ નું ડઝ થઈ જશે તો અહીંયા જો માય બ્રધર ડઝ નોટ લાઇક ક્રિકેટ પછી અહીંયા માય બ્રધર આવશે તો લાઇકની જગ્યાએ લાઇક્સ આવશે ટુ પ્લે ટેનિસ માય બ્રધર રીડ્સ મેની બુક આય ઓલ્સોની જગ્યાએ માય બ્રધર ઓલ્સો લિસન્સ ટુ ધ મ્યુઝિક તો બાળકો તમે જોઈ શકો છો કે અહીંયા મેં તમારા માટે જવાબ લખીને તૈયાર રાખ્યો છે તો તમે જુઓ કે માય બ્રધર ડઝ નોટ લાઇક ક્રિકેટ માય બ્રધર લાઇક્સ ટુ પ્લે ટેનિસ માય બ્રધર રીડ્સ મેની બુક અને માય બ્રધર ઓલસો લિસન ટુ મ્યુઝિક હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે અંતિમ વિભાગમાં જઈ રહ્યા છે ડી સેક્શનના ત્યાં તેપનનો પ્રશ્ન છે કેટલીક વાક્ય આપ્યું છે ને શબ્દ શોધવાનું છે એટલે ફ્રેઝિસ અને ધ વર્ડ એના આધાર પર શોધવાનું છે એટલે મધર મેક પીઝા ફોરસ મમ્મી અમારા માટે પીઝા બનાવે છે તો કેટલીક વાર અમારી મમ્મી બનાવે છે ક્યારે બનાવે છે શું બનાવે છે નહીં કેટલીક વાર અમારા મમ્મી પીઝા બનાવે છે વોટ ડઝ મધર મેક ફોરસ મમ્મી અમારા માટે શું બનાવે છે હા ઓફન ડઝ મધર મેક પીઝા ફોરસ કેટલી વાર મમ્મી અમારા બનાવે છે પીઝા હાઉ ડઝ મધર મેક અ પીઝા ફોર અસ મમ્મી કેવી રીતે બનાવે છે હું મેક અ પિઝા ફોર અસ કોણ બનાવે છે બાળકો અહીંયા સમટાઇમ્સ આપ્યું છે એટલે હાઉ ઓફન તો તમે એનો જવાબ તમારા માટે હું જોઈ શકો છો લખીને રાખેલો છે તો કે હાઉ ઓફન ડઝ મધર મેક પીઝા ફોર અસ હવે છે આપણો ચોપન પ્રશ્ન મિસ્ટર શુક્લા હેઝ વર્કિંગ હિયર ફોર ટ્વેન્ટી યર્સ છેલ્લા વીસ વર્ષથી મિસ્ટર શુક્લા અહીં કામ કરી રહ્યા છે તો અહીંયા છે હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બિન વર્કિંગ હિયર કેટલા લાંબા સમયથી કામ કરે છે સિન્સ વેન હેઝ મિસ્ટર શુક્લા બિન વર્કિંગ સિન્સ એટલે અહીંયા ચોક્કસ સમય માંગ્યો છે અહીંયા કીધું છે ફોર ટ્વેન્ટી યર્સ પણ કયા વીસ વર્ષ એ ઉલ્લેખ કર્યો નથી હુ હેઝ બિન વર્કિંગ હિયર ફોર ટ્વેન્ટી યર કોણ કરે છે મિસ્ટર શુક્લાની ચલિટી નથી આપણને ટ્વેન્ટી યર્સની ચલિટી છે એટલે કોણ કરે છે એ વીસ વર્ષથી કામ એ પણ પ્રશ્ન યોગ્ય નથી વોટ હેઝ મિસ્ટર શુક્લા બિન ડુઈંગ હિયર ફોર ટ્વેન્ટ છેલ્લા વીસ વર્ષથી મિસ્ટર શુક્લા શું કરી રહ્યા છે તો તમે જોઈ શકો છો તમારો જવાબ થશે હાઉ લોંગ તો બાળકો એના માટે પણ જવાબ લખીને લાવી છું હાઉ લોંગ હેઝ મિસ્ટર શુક્લા બિન વર્કિંગ હિયર અને આપણો છેલ્લો પ્રશ્ન છે ધ પ્રિન્સિપલ વિલ મીટ ધ પેરેન્ટ ચિલ્ડ્રન હેવ ફેલ્ડ આચાર્યશ્રી એવા વાલીને મળવા માગે છે જેમના બાળકો નપાસ થયા છે હુમ વિલ ધ પ્રિન્સિપલ મીટ શ્રી કોને મળવા માગે છે વાય ધ પ્રિન્સિપલ મીટ ધ પેરેન્ટ્સ કેમ મળવા માંગે છે વેન ધ પ્રિન્સિપલ મીટ ધ પેરેન્ટ્સ ક્યારે મળવાના છે પ્રિન્સિપલ અને વેર વિલ ધ પ્રિન્સિપલ મીટ ધ પેરેન્ટ્સ કયા સ્થળે મળવાના છે તો તમને કેમ અહીંયા કોને મળવાના છે કોને મળવાના છે એટલે પેરેન્ટ્સ હુઝ ચિલ્ડ્રન હેવ ફેલ્ડ તો બાળકો એનો જવાબ પણ હું લખીને લાવી છું હું વિલ ધ પ્રિન્સિપલ મીટ કોને મળવાના છે તો બાળકો તમારો અહીંયા પેપર ત્રણનો સેક્શન ડી પૂરો થાય છે જો તમારો મા તમને મારો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને હું તમારા માટે નવા નવા વિડિયો અપલોડ કરી શકું થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ